अकाले मौत न था, अकाल मृत्यु हरण सर्व व्याधि विनाशन। राम नाम की औषधि खरे खंत से खाए, अंग पीड़ा व्यापे नहीं महारोग मटी जाए। आराम चरणामृत माटो नियम छे के वटे लीधी एनी पत्नी ने आपी, पछी बधा न्याचवा माडी, पीलो बधा हता न्याचो पण होय ने प्रसादी आपी पड़े। सीताजी लक्ष्मणजी ना हामो जोई कि आवड़ो अहीं नहीं आपे, लाइन में उभा रहे। हवे आवड़ा लाइन में उभा रहता था राम लक्ष्मण ने सीताजी लाइन में उभा रहे कोई दाड़ो, राम तो नहीं लक्ष्मण ने सीताजी बेन चरणामृत लेवू छे। एटले सीताजी कीधु कि आवड़ो अहीं नहीं आपे, लाइन में उभा रहे। लाइन में उभा राख्या सीताजी लक्ष्मणजी लाइन में, समय प्रमाण तो लाइन में उभा કાયમ ઘરે પાણા આપતા ચોકદાર લાઈનમાં લેવા પડે, લેવા પડે કે નહીં ઘરે આપણે ઘરે કે એ લાજ જમવાનું હોય, ઘરવાળી બિચારી પાટલો મૂકી જાય, થાળી મૂકી જાય, રાંધેલું પીરસી જાય, પાણી લોટો મૂકી જાય, પાલો મૂકી જાય, પગ ઊંચો રાખવાનું ઢીંચણીઓ મૂકી જાય, ઘરે બધું છે પણ અહીં કણે અહીંયા કોઈ બાણા આવે અહીંયા આપણે બુફેમાં કરે, હું તો મેં જ કહી દીધું પેલો હું જમવા આવીશ છેલ્લે દિવસે, હું સ્પેશિયલ પાણું નહીં માંડું, તમે બધા બુફે તમારા ભેગો હું થાળી લઈશ, ડીશ વાટકીને ચમચી જે હશે અને તમારી યાર લાઈનમાં ઉભો રહે, હું અહીંયા જે પીરસત એ જ ખાઈશ, બીજું નોખું નહીં ખાઉં, મેં પહેલેથી જ કીધેલું છું। આ તો અત્યારે નવ દિવસ મારે અનુષ્ઠાન એટલે હું એક જગ્યાએ જમું છું, વલ્લભભાઈને ત્યાં ખીચડી રોટલી ને દૂધ, બીજું કાંઈ પૂછો છેલ્લા દાડે તમે બધા ટોર કે કાલ તમે ભજીયા ભજીયા કરતા હતા, મને મોઢામાં પાણી આવતું હતું, મને વાલા વાલા ભજીયા અને એમાં મરતા નહોતો, આહા હા। એટલે હું વલ્લભભાઈ કીધું ભાઈ આ જાહેરાત ન કરજો ને, તમે મને કથામાં પાણી આવશે, તો ઘેર જઈને બંધુબેન કે બનાવું કે ના બેન, આજને છેલ્લા દાડે ભજીયા કરવાના છે નહીં કે નહીં, તો સારું ન કરવાના તો કોકના ઘરે કહી દઉં, કરી રાખજો પૈસા મારા, ને ભજીયા કાદા વિના જઈ તો મારે પાછું આવવું પડશે, પરભા ભજીયા બનાવી રાખજો બટા, વાહ ખેર બાપ સૌ સૌની ચોઈસ કે ને, આ તો આનંદ કરું છું બાપ, ખાવા પીવાનું તો ઠીક છે, તમે જમો એટલે અમે તરી દઈએ છીએ બાપુ, રાજુ બાપુ હું તો એક વખત કહું રાજુ બાપુ તો બિલકુલ નકોડા ઉપવાસ કરે છે, એને ભૂખ નહીં લાગે, પણ એ કહે છે કે મારે બધા ભક્તો જમે ને એટલે હું મને ઓડકાર આવે છે, ખાવ તમે ને ઓડકાર આવે એવો ઓલિયો ક્યાં મને તમને મળશે, મારા તરી જાઓ ઓડકાર આવી જવો જોઈએ તમને, આમ કે વાહ નવ દાડામાં અમને માયસ જમાડ્યા, કથા દ્વારા ઓડકાર આવવો જોઈએ કે બસ હવે આ કથા અમને જેટલી સાંભળી મળી ગઈ, ભોજનનો ઓડકાર અને કથાનો ઓડકાર આ બે ઓડકાર ભેગા થાય એટલે પરમાત્મા તમારું મારું આમ દર્શન આપી નીકળી જાય, કેવટ ને લાઈનમાં સીતાજી લક્ષ્મણજી, હવે લેવું હોય તો લાંબો હાથ કરવો પડે, દેવાવાળાનો હાથ ઉપર અને લેવાવાળાનો હાથ નીચે, હવે આ સીતાજી અને લક્ષ્મણજી લાઈનમાં ઉભા, એ લેવાવાળા હતા કે દેવાવાળા, દેવાવાળાને સમય બદલાનો લેવું પડે ને, સમયનું ભાન બતાવ્યું છે કે આખી દુનિયાને અમે દેતા પણ અમારો એવો સમય બદલાનો કે અમારે લેવું પડે છે, હાથ હેઠે રાખો, ઉપર હાથવાળાને નીચે હાથ કરવા પડ્યા, અને વસ્તુ કંઈ પણ તમારે લેતી હોય તો આપવાવાળાનો હાથ ઉપર અને લેવાવાળાનો નીચે હોય ને, બહેનોમાં એક વસ્તુ એવી છે, ભાઈઓમાં એક વસ્તુ એવી છે કે આ અવળું હાલે છે, બહેનોમાં એ વસ્તુ તમારે લેવી હોય તો લેવાવાળાનો હાથ ઉપર અને દેવાવાળાનો હેઠે, એ કઈ વસ્તુ ગોતો, દરેક વસ્તુ તમે કોઈના ત્યાં લેવા દો કે બેન મને ખાંડ આપે તો વાટકી લઈને જાઓ તો ઉપરથી વાટકીમાં ખાંડ આપે, ચા આપે, દૂધ આપે, પાણી આપે, આપણો હાથ નીચે એનો ઉપર, પણ એક વસ્તુ એવી છે કે તમે એ લેવા દો એટલે એ કે હેઠે હાથ રાખીને કે લઈ લે અને આપણે ઉપરથી લેવાનું, હા જો ઊંઘતા લાગે તો પેલી બેન કે શીખણી, હા જો જો બધે, હા જો એ અનુભવી ના બધા બે રે, જો પેલી બેન કે આમાં ખબર પડી જાય, અને આપણામાં થઈ બહેનોમાં નહીં આપણામાં એ વસ્તુ છે, વિઠ્ઠલભાઈ કઈ, હા જો જો તમાકુ પણ એટલે બનાવજે આપણી આ ચપટો ભરીને, હોશિયાર છે એટલે મારે આ બધું ગોખવું પડ્યું, કાલ સાંજે ઉતારે એક ભાઈ આવ્યા હતા ગામના હતા બહાર, હું બેઠો હતો, મારે જવું તો રાજકોટ પણ ઘડી આવ્યા એટલે મારે જવાય ને, મને મોડું થાય કીધું મોડું, પછી કે બાપુ તમે કથામાં બહુ મજા કરાવો છો, મજા કરે તાણે તમે આવો નતર કોઈ આવે એવા નથી, આનંદ હોય તો આવે,
રસોડા તો વગર કીધે આવી જાય, પણ અહીં લાંબા કાંઠા હતા. તમે ઉખાણા બહુ કહો છો, ઓઠા બહુ કહો છો. એટલે કે તો અમે ગામડાના માણસ, અમને તો ન આવડે, પણ હું એક ઉખાણું પૂછું જવાબ લેતા. કે એટલે પેલા ભાઈએ મને કીધું, મને કે હુંઘીના મૂંઘા, મૂંઘીના હુંઘા, હુંઘીના મૂંઘા અને મૂંઘીના હુંઘા. લ્યો કહો શું હશે, કહો લ્યો. 413મી કથા લઈને અમારા ગામમાં આવ્યા છો, લ્યો કહો. મેં કીધું ભાઈ તાત્કાલિક કહેવી પડશે કે હા તમે તો હાજર જવાબી છો બિરબલના ઘોડે, કહો લ્યો. મને તો આવડતું હતું, પણ મેં કીધું મને નથી આવડતું. ના કે ના આવડે તો ખાલી કથામાં કહું, બાપુ અમદા અમદા ગોખેલું બોલે છે. હુંઘીના મૂંઘા અને મૂંઘીના સૂંઘા, એનો અર્થ શું? કે જેની માં મૂંઘી, મૂંઘી એટલે કિંમત વધારે, એના છોકરા હુંઘા, અને જેની માં સસ્તી એના છોકરા મૂંઘા. આ શું જો કહો. એટલે મને કોને બાબા, એ મોહન બાપા, અમે વિઠ્ઠલ તો કહે છે, અને વિઠ્ઠલ નહીં કહેતો લાભુડી કહે છે. ત્યાં છે માં હુંઘી એના દીકરા મૂંઘા, અને માં હુંઘી એના દીકરા મૂંઘા. નહીં કહો એ આ જો ગાય ને છે. વાહ બાપા વાહ, આમ તો એ ગમે એમ તો એના છોકરાને મેં આવા તિલક કર્યું તમને, એટલે જ મદદ કરે જ ને. હે હા, ભેંસ અને ગાય. ભેંસ લેવા જાવ તો કેટલા હજારની કિંમત તમે બોલો? 40,000 ની. અને ભેંસ નો દીકરો પાડો વેચવા જાવ તો મફત. માં મૂંઘી ના છોકરા મફત હુંગા. અને ગાય લાવો તો 2-3 હજાર ની. અને એનો દીકરો બળદ. આ તમારો જવાબ લ્યો. બોલ્યો કે હા બહુ જય શ્રી કૃષ્ણ. કઈ ઉપડી ગયો. આજ ન આવે તારું, પણ આજ તો નહીં, કઈક લવું લઈને આવશે જ. આવશે તો હું જવાબ આપીશ. ખેર બાપા, તો અહીંયા ભગવાન ચરણામૃત આપ્યું છે, પીધું થોડું વધુ એની પત્નીને આપી. અને હવે કેવટ ને રામે કીધું, બેસી જઈએ કે ના ના હવે બેસ્યું નથી. ખડી કર્યો કે શું, કે તમે ભણેલા છો? કેટલું? લક્ષ્મણ કે તારે શું પંચાય છે? વળી પાછું તું પાણીમાં પોટપોટો નહીં કાઢ, કે ભણેલાને બિહારું છું નથી બિહારતો. લક્ષ્મણજી તમે ગરમ ન થશો, હું તમારા ભાઈને પૂછું છું, તમને ભણેલાને આવડે ક્યાં? બધા મંત્ર આવડે ક્યાં? કોઈક મરી જ્યુ ને 12મું આવડે ક્યાં? તો અમારા બાપાના બાપા મરી ગયા, કોઈ બ્રાહ્મણ હરાવ્યું નથી, એકાદ બે મંત્ર બોલો. અને સાધુ બ્રાહ્મણને મંત્ર આવડતા હોય તો પરમાર્થમાં વાપરવા જોઈએ કે નહીં? ભગવાન કે આ એને પૈસા લેવાય કે ના? તો પછી આપ આટીએ પગ ચડાય. રામ અને લક્ષ્મણ ગંગાના કિનારે, અને ભગવાન સ્વયં મંત્ર બોલ્યા, 71 મંત્ર બોલ્યા, 71 પેઢીનો ઉદ્ધાર કરી. આકાશમાંથી ફૂલ પડ્યા કે કેવળ તું તો તર્યો, પણ તે આખા કુટુંબને કાઢી. અને પછી ભગવાન સીતાજીને બેસાડી, રામ લક્ષ્મણ સીતાજી બેસી, અને સડસડાટ પવન અનુકૂળ છે, પ્રવાહ જો જોતામાં અડધે જતી. સામે કિનારો જોયો, અને કેવટને જો સામો કિનારો આવશે એટલે રામ જતા જ રહેશે, ઊભા નહીં રહે. કેવટને રામને ઘડીક હોડીમાં રાખવા છે, પણ કિનારે હોડી જાય પછી રામ રહે. એટલે કેવટે હોડીને વચ્ચે જ ઊભી રાખી, લે આમે નહીં ને ચાલ ગોળ ગોળ ફેરવવા માંડી. ઘડીક મામ દાન, ઘડીક મામ, ઘડીક આમ દાન. રામ ન બોલ્યા, પણ લક્ષ્મણ કે હવે હદ થાય છે. કે શું છે? કે આ ફેરા. એટલે કેવટ કે તમારા હાથ દુખે છે, અલ્લે સા મારો, મારે તમારે નિમ્ન બે જ રહેવાનું છે, તમારે ટાઈમે પહોંચવાનું છે. કે આટલા વાગ્યે તો સાના માના બે નો. રામે કીધું, ભાઈ મને તકલીફ છે. શું? કે ત્યાં 4 ફેરા ખોટા ખાધા, આમથી આમ હું કંટાળી ગયો. આમ કીધું ને કેવટે કીધું, બસ પ્રભુ મેં તમને 4 ફેરા ખવડાવ્યા અને તમે કંટાળી ગયા. હું 84 લાખના ફેરા ફરીને આવ્યો, પુનરૂપી જનનમ પુનરૂપી મરણમ. ભગવાન હજર થઈ ગયા. અને વાતે સાચી છે, 84 લાખના ફેરા પછી માણા ભગવાન કે આની પાસે બોલાય એવું નથી. તો પછી કોશો ને કંટાળો આવ્યો? ભાઈ એવું નથી, સાંભળ તને ખબર છે ને મને તરતા નથી આવડતું. ક્યાં રામને તરતા નથી આવડતું ખબર છે ને? ક્યાં તો તું ઓડીને એવી વાંકી વાળસ એટલે મને પડી જવાની બીક લાગે છે. એટલે મને ડૂબી જવું તો તરતા આવડે ને ડૂબી જવું એટલે મને બીક લાગે. કેવટ કે ઉભા રહ્યો, તમને તરતા નથી આવડતું મને ખબર છે, મને તરતા આવડે છે. મારો હાથ ચાલી રાખો, તમને ડૂબવા નહીં દઉં. લે.